યલો એલર્ટ જાહેર કરેલી છે અને તાપમાન 41 ડિગ્રીને પાર જવાની સંભાવના વ્યક્ત કરેલી છે। અમદાવાદમાં સોમવારે 40.6 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 2.6 ડિગ્રીનો વધારો નોંધાયો હતો। આગામી 3 દિવસ દરમિયાન અમદાવાદમાં 41 ડિગ્રીની આસપાસ તાપમાન રહી શકે છે, તો 41.3 ડિગ્રી સાથે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી। ભયંકર ગરમીનો સામનો કરવા થઈ જાઓ તૈયાર। માર્ચ મહિનામાં ગરમીએ તોડ્યો રેકોર્ડ। એકસો વર્ષોમાં ત્રીજો સૌથી ગરમ મહિનો રહ્યો। આગામી 3 દિવસ તાપમાનમાં નોંધાશે વધારો। અમદાવાદમાં આજે યલો એલર્ટની આગાહી। તાપમાન 41 ડિગ્રીને પાર જવાની સંભાવના। 9 અને 10 એપ્રિલના સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી। ભારતીય હવામાન વિભાગે સૌથી મોટી ચેતવણી આપી છે, જેમાં આ વર્ષના ઉનાળામાં તાપમાન ઊંચું રહેવાની ચેતવણી આપી હતી। ઇન્ડિયન મીટિરિયોલોજિકલ ડિપાર્ટમેન્ટ IMD માર્ચના છેલ્લા દિવસે રજૂ થયેલા આકલન મુજબ એપ્રિલ મે જૂન દરમિયાન તાપમાનમાં અનેક વિક્રમો સર્જાશે। તાપમાનના જૂના વિક્રમો તૂટે અને વધારે ગરમીના નવા રેકોર્ડ નોંધાય એવી પણ શક્યતા છે। IMDના કહેવા પ્રમાણે સૌરાષ્ટ્ર, કચ્છ, કર્ણાટક, કોંકણ, આખું ઉત્તર ભારત, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા વગેરેમાં ગરમી વધારે પડશે। સરેરાશ કરતાં ઉનાળાનું તાપમાન ઊંચું નોંધાશે, રાતે પણ વધુ ગરમી વર્તાશે। દેશમાં ગરમીની અત્યારથી જ શરૂઆત થઈ છે અને કેટલાક સ્થળોએ તાપમાન 40 ડિગ્રી કરતાં વધારે નોંધાયું છે। હવામાન વિભાગની વિગતો પ્રમાણે હીટવેવની પણ શરૂઆત એપ્રિલની 3 તારીખથી થશે। હીટવેવ ભારતમાં જીવલેણ નીવડે છે અને દર વર્ષે તેનાથી અનેક લોકો મૃત્યુ પામે છે। ખાસ કરીને પશ્ચિમ ભારતના ગુજરાતથી હરિયાણા સુધીના પટ્ટામાં હીટવેવથી ધરતી તપી ઉઠશે, એ લોકો માટે આકરી સ્થિતિ પેદા કરશે। બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ। બનાસકાંઠા જિલ્લામાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। તાપમાનનો પારો 41ને પાર પહોંચી જતા તેની સીધી અસર જનજીવન પર જોવા મળી રહી છે, તો આકાશમાંથી વરસતી અગનવર્ષા અને રસ્તા પર ઉડતી વરાળના આ દ્રશ્યો છે। ઉત્તર ગુજરાતના વેપારી મથક અને ગરમીને લઈ સમગ્ર ગુજરાતમાં જાણીતા બનેલા ડીસા શહેરમાં છેલ્લા 10 દિવસથી તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી ગયો છે અને તેની સીધી અસર જનજીવન પર જોવા મળી રહી છે। આમ તો ડીસાના લોકો સૌથી વધુ ઠંડી અને સૌથી વધુ ગરમી માટે ટેવાયેલા છે, પરંતુ અત્યારે જે રીતે ગરમીએ ડીસાના લોકોને પણ પરેશાન કરી દીધા છે, હજુ તો એપ્રિલ માસ શરૂ થયો છે એટલે કે ઉનાળાની શરૂઆત છે, અને ઉનાળાની શરૂઆત જ આટલી ખતરનાક છે તો આવનારો સમય કેટલો વિકટ હશે તે એક મોટો પ્રશ્ન છે। માસની શરૂઆત થતાં જ હવે ગરમી પોતાનો અસલ મિજાજ બતાવી રહી છે। ગરમીને લઈ પ્રખ્યાત બનેલા ડીસા શહેરની વાત કરવામાં આવે તો ડીસા શહેરમાં તાપમાનનો પારો અત્યારે 41 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચતા લોકો પણ ગરમીથી સહેમી ઉઠ્યા છે। સવારના 10 વાગ્યાથી ગરમીનો પ્રકોપ જે શરૂ થાય છે તે મોડી સાંજ સુધી યથાવત રહે છે અને તેના કારણે લોકો પણ ત્રાહિમામ પુકારી રહ્યા છે। ખાસ કામકાજ માટે ઘરેથી બહાર નીકળતા લોકો ગરમીથી બચવા માટે કેવી કેવી રાહત અને કેવા કેવા નુસ્ખા અપનાવી રહ્યા છે તે આપણે ડીસામાંથી અભ્યાસ કરવા માટે આવતા બાળકોને મળીએ। જે શું નામ છે આપણું? માળે વિષ્ણુ। ક્યાંથી આવો છો? વડલી ફાર્મથી। કેમ આવો છો ડીસામાં? અહીંયા અભ્યાસ કરવા માટે આવી છે। ગરમી કેવી પડે? ગરમી સતત પડી રહી છે, આ 10 દિવસમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે। ગરમીથી બચવા તમે શું કરો? ગરમીથી બચવા અમે ઠંડા પીવા માટે આવી છીએ। જે લોકો જણાવી રહ્યા છે કે ગરમી સતત 10 દિવસથી દિવસે ને દિવસે વધતી જઈ રહી છે અને આ ગરમીના ટોર્ચર સામે રક્ષણ મેળવવા માટે લોકો અત્યારે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। હરેશ ઠાકોર, નિર્માણ ન્યૂઝ, બનાસકાંઠા।
हाल समाचारों में बस आटलो जो समाचारों माटे जोता रहो निर्माण न्यूज नमस्कार।